हार्दिक पटेल आज फरी थी एक बार तमारी वच्चे जे गुजरात में अने खास करीने सौराष्ट्रनी समस्याओ छे ए समस्याओने लईने सौराष्ट्रनी अंदर जे रीते खेडूतना नेताओ तरीके स्थापित थयेला एवा टंकाराना धारासभ्य ललितभाई कगथरा अने ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય લલિતભાઈ વસોયા વચ્ચે આજે સૌરાષ્ટ્રના મુખ્ય પ્રશ્નો જેમ કે ખેતી, પાણી, રોડ રસ્તા, યુવાનો જેવી સમસ્યાઓ પર આજે ચર્ચા કરીશું. અમારો ઉદ્દેશ સ્પષ્ટ રૂપે સૌરાષ્ટ્રની જનતા માટે કંઈક સારું થાય. અમારા નેતાઓ અને અમારા ધારાસભ્યો જોડે જે સૌરાષ્ટ્રની ચિંતાઓ છે, સમસ્યાનું સમાધાન છે, એ બાબતે આજે ફરીથી આપણે એકવાર ચર્ચા કરીશું. બિલકુલ સાચી રીતે જનતાના મુદ્દાઓ સાથે રાત્રે 8 વાગ્યાના ટીવી શોની જેમ નહીં, પરંતુ લોકોના કેવા મુદ્દા છે, લોકોને શું તકલીફો છે એને લઈને આજની આ ચર્ચા છે. તમને બધાની ચિંતા એ પણ હશે કે કોંગ્રેસની પરિસ્થિતિને લઈને અત્યારે જે રાજ્યસભાની ચૂંટણી ચાલે છે એ બાબતે કોઈ ચર્ચા નથી. લોકડાઉન અને કોરોના મહામારીમાં જે રીતે ખેડૂતોની તકલીફ વધી રહી છે, જે રીતે મધ્યમ વર્ગીય પરિવારોની તકલીફ વધી રહી છે, એ બાબતે આજે આપણે જોડે બંને નેતાઓ સાથે આપણે ચર્ચા કરીશું. તમે બંનેને ઓળખો પણ છો, વારંવાર ટીવીની અંદર લોકોની વચ્ચે તમારી વાતને લઈને ચર્ચાઓ કરતા હોય છે. આપણે પહેલો સવાલ લલિતભાઈ વસોયાથી ચાલુ કરીએ. લલિત કાકા, રાતના ટીવી શોની જેમ નહીં, પરંતુ સૌરાષ્ટ્રની જે ખેડૂતોની સમસ્યાઓ છે, ખાસ કરીને ટેકાના ભાવ અને પાક વીમાને લઈને, એ બાબતે ખેડૂતોએ શું કરવું જોઈએ જેનાથી એ લોકોની સમસ્યાઓ દૂર થાય? પહેલી વાત તો એ છે કે ખેડૂતોમાં થોડી નારાજગી પણ છે. ખેડૂતો એના મુદ્દાઓ ઉપર ખુલીને રોડ ઉપર નથી આવતા. પાક વીમાના મુદ્દા ઉપર ઘણા બધા આગેવાનો વિધાનસભામાં, વિધાનસભાની બહાર પણ અમે બોલ્યા છે. બહુ મોટો પ્રીમિયમ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના જ્યારથી મોદી સાહેબ આવ્યા ત્યારથી ભરવામાં આવે છે. 58%, 51% જેટલું પ્રીમિયમ ખેડૂતોએ ભલે 2% અને 5% ભરવું પડતું હોય, આટલું પ્રીમિયમ ભરવા છતાંય ગયા વર્ષે અતિવૃષ્ટિને કારણે જે પાક નિષ્ફળ ગયો રાજ્ય સરકારે પણ સ્વીકાર્યું, છતાં આજની તારીખ સુધી 9 વર્ષ ચાલુ છે કે પાક વીમાનું આ સરકાર નામ નથી પાડતી. લોકડાઉનને કારણે પણ ખેડૂતોને એવી મોટી તકલીફ છે. ખેડૂતો એનો પાક ખુલ્લી બજારની અંદર 2-2.5 મહિના સુધી વેચવાનો જઈ શક્યા. દરેક બેંકો ખેડૂતોનું જે ધિરાણ હતું એ ધિરાણ તાત્કાલિક ભરી દેવા માટે પ્રેશર કરતા હતા. રાજ્ય સરકારે પણ મુદત પૂરી થતી હતી, કેન્દ્ર સરકારે રાજ્ય સરકારે ત્યારે પરિપત્ર કર્યો, ત્યાં સુધીમાં 90% જેટલા ખેડૂતોએ પાક ધિરાણ ભરી વ્યાજ સાથે ભરી. પાક જે ટેકાના ભાવે ખરીદીની વાત છે તો કેન્દ્ર સરકારનો નિયમ છે કે જે ઉત્પાદન હોય એ ઉત્પાદનના 25% માલ ટેકાના ભાવે ખરીદવું. એક્ઝામ્પલ તરીકે ધોરાજી તાલુકાની અંદર ચણાની ખરીદી છે તો ચણાની ખરીદી જે ટેકાના ભાવ છે એમાં 25% ખરીદવાની છે. તલાટી મંત્રી હોય એ બમ્પર પાક બતાવ્યો હોય તો ખેડૂતોને વધારે લાભ મળવાનો છે, પણ ચણાના પાકનું વાવેતર જ ઓછું લખ્યું હોય તો ખેડૂતોનો માલ ટેકાના ભાવે જતો નથી. ફક્ત 25% ખેડૂતોને ટેકાના ભાવે એનો માલ જાય છે અને એમાં પણ ઘણી બધી ગોળમાલો હાલે છે. ઓનલાઈન હોવાને કારણે ગામડાના ખેડૂતો માલ એનો જે ઓનલાઈન કરાવી શકતા નથી, વેપારીઓ ઓનલાઈન કરાવી દે છે, ઘણી બધી સમસ્યાઓ છે. આ સમસ્યાનો નિકાલ પણ છે કે રાજ્ય સરકારે ટેકાના ભાવે, રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર ટેકાના ભાવે ખરીદીમાં 100-100% ખરીદી ટેકાના ભાવે કરવી જોઈએ, અથવા તો ખેડૂતોનું જે પ્રમાણે વાવેતર છે એ પ્રમાણે ટેકાના ભાવથી બજાર ભાવ જે નીચા હોય એ ખેડૂતોને વળતર પણ આપવું જોઈએ. તો કાકા, બધી વાત સાચી, તમારી વાત સાચી કે પાક વીમો નથી મળતો, ટેકાના ભાવ નથી મળતા. આ પરિસ્થિતિ કે 1-2 મહિનાથી છે જ્યારથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ગુજરાતની અંદર આવી રહ્યું છે. 30 વર્ષથી વાત કરીએ આપણે 1995 થી, ત્યારથી ખેડૂતોની આવી પરિસ્થિતિ છે. ખેડૂતોએ કરવું શું પડે? માનો સરકાર સામે બોલે, સરકાર સામે લડે, સરકાર એની ઉપર કેસ કરે, ખોટી રીતે પરેશાન કરે. લલિતભાઈ, તમારું શું કહેવું? જો હાર્દિકભાઈ, હું આપને બહુ સ્પષ્ટ કહું છું કે 1995ની આપણે વાત કરી, આ પહેલા સૌરાષ્ટ્રમાં ખેડૂતોના નેતાઓ હતા. દાખલા તરીકે સ્વર્ગસ્થ વલ્લભભાઈ પોપટભાઈ પટેલ, દ્વારકાદાસ પટેલ, મનુભાઈ કોટડિયા, ભાંજી ભીમજી, પોપટલાખા સોરઠિયા, ભીમજી વસરામ, આ તમામ લોકો ખેડૂત માટે જીવાતા, ખેડૂતોનો ઉદ્ધાર કેમ થાય, ખેતી કેવી રીતે પ્રગતિ થાય એના માટે આજીવન એ લોકોએ પ્રયત્ન કર્યા. સહકારી ફલક એટલું બધું વધાર્યું
કે જેનાથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે. સવાલ બે છે કે સરકાર જ્યારથી ભારતીય જનતા પાર્ટીની આવી ત્યારથી એના મગજમાં ખેડૂત ખેતી અને ગામડું નથી, એ માત્ર ને માત્ર શહેરીકરણની પાર્ટી છે. આ એ જ પાર્ટી છે જે તેલના ડબ્બા લઈને વગાડતી હતી આ રાજકોટમાં. આ એ જ ભારતીય જનતા પાર્ટી છે કે તેલના થોડા ભાવ વધે ને તો ખાલી ડબ્બા ખકડાતી હતી. મારો કહેવાનો મિત્ર એ આશ્રય છે કે જેનું લક્ષ્ય અને ધ્યેય ખેતી ન હોય એ શાસન કરતા કોઈ બી ખેડૂતને ખેતીનું સારું કરી જ ના શકે. નરેન્દ્ર મોદી સાહેબ ખહમ ખાય કે એને કોઈ મોટા ડેમનો પાણો મીકો. અત્યાર સુધી કેટલી સિંચાઈ યોજનાઓ એવી છે કે જે આજે તૂટી ગઈ છે અતિવરસાદમાં, નાની નાની જે કોંગ્રેસના શાસનમાં બનેલી છે, પછી 40-60માં હોય કોઈ પણ પ્રવૃત્તિમાં બનાવેલી હોય કે ઓઆર પટેલ સાહેબે ઓરપેટ ચેરિટેબલ ટ્રસ્ટમાંથી બનાવી હોય, એ તમામ નાની નાની સિંચાઈ યોજનાઓ એ તૂટી ગઈ છે તો એને રિપેર કરવાની કોઈ ગ્રાન્ટ કોઈ ચીજ નથી. કાકા જે સિંચાઈ યોજનાથી મને એક વાત યાદ આવી, આપણે બે દિવસ પહેલા અમરેલી ગયા, કેશુબાબાની સરકારે ભરૂચથી કલ્પસર યોજનાનું ખાતમુહૂર્ત એ વખતે નાળિયેર ફોડી દીધું હતું. 15 વર્ષથી આ નાળિયેરની જગ્યા એ નાળિયેર જ્યાં ફોડ્યું એ નાળિયેરી પણ ઉગી ગઈ, પણ હજુ સુધી અમરેલી અને ભાવનગરની અંદર કલ્પસર યોજના પહોંચી નથી. જે કલ્પસર યોજના ન પહોંચવાના કારણે લગભગ અડધું અમરેલી અને અડધું ભાવનગર ખાલી થઈને સુરત જતું. તમારો પ્લાન શું, માની લો કે ભવિષ્યમાં સરકાર બને, તમે લોકો કદાચ મારો એમ મંત્રી બન્યા, તો કલ્પસર યોજનાને લઈને તમારા બધાના હેતુ શું, તમારા બધાનો પ્લાન શું, ઉદ્દેશ છો? કલ્પસર યોજના જે છે કેશુભાઈએ બનાવી આખો સર્વે થયો, અને કલ્પસર યોજના જો બને તો આખું સૌરાષ્ટ્ર, ખાસ કરીને ભાવનગર જિલ્લો, અમરેલી જિલ્લો, સુરેન્દ્રનગર જિલ્લો, આ બધાને પાણી માટેનું કાયમીની રાહત મળી જાય, સિંચાઈ માટેનું પાણી મળે, તો સૌરાષ્ટ્રની ધરતી એવી છે કે એમાં ધન પેદા કરી શકે, ધાન પેદા કરી શકે. અને જે રોડ ટ્રાન્સપોર્ટિંગના જે સુરત અહીંથી દૂર થાય છે દક્ષિણ ગુજરાત, એના રસ્તાઓ પણ નજીક આવી જાય. કલ્પસર યોજના ખરેખર સિંચાઈ અને ખેડૂતોને, સાચી વાત તો એ છે કે ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી મળી જાય તો ખેડૂતો મબલક ઉત્પાદન કરી શકે અને ખેડૂતો પ્રગતિ કરી શકે. ખેડૂતો એ સ્થળાંતર કરીને, તમે જેમ કીધું કે સુરત જવું પડે છે, સુરત કમાવા માટે સુરતમાં જવું પડે, ખેતી કરી અને પોતાનું ગુજરાન ચલાવી શકે. 2.5 વર્ષથી તમે બંને ધારાસભ્ય બન્યા છો, તમે તમારા વિસ્તારની અંદર એટલે કે ધોરાજી ઉપલેટામાં 2.5 વર્ષમાં શું કર્યું જેનાથી જનતા ફરીથી તમારી સાથે જોડાતી હશે અથવા જોડાઈ હશે, એના માટેનું તમારું 2.5 વર્ષમાં જનતા માટેનું શું કામ? કાયમી ધોરણે જનતાની વચ્ચે રહેવાનું, જનતાના નાના મોટા પ્રશ્નોમાં સરકારને, સરકારી અધિકારીઓને દબાવીને કામ કરવાના. ગામડાના લોકોને મુખ્ય પ્રશ્ન હોય છે સિંચાઈ માટેનો. મારા વિસ્તારની અંદર 5 ડેમ છે, મોટા ડેમ કોંગ્રેસના શાસનમાં બનેલા. જરૂરિયાત મુજબ જ્યારે જ્યારે ખેડૂતોને જરૂર પડી છે ત્યારે આંદોલનનો રાહ અપનાવીને પણ ખેડૂતોને પાણી અપાયું છે. ટેકાના ભાવે ખરીદીની વાત હોય તો ખેડૂતોને ક્યાંય અન્યાય થતો હોય તો એની વચ્ચે ઊભા રહી છે. રોડ રસ્તાના કામની વાત કરું તો આખાય સૌરાષ્ટ્રની અંદર સૌથી વધુમાં વધુ પૈસા રોડ રસ્તા માટેના આ રાજ્ય સરકાર પાસેથી હું લઈ આવ્યો છું, વિરોધ પક્ષમાં હોવો છતાં. મારા ઉપલેટા તાલુકાની અંદર સિંચાઈ માટેની જે યોજના હતી, 25 વર્ષ જૂની યોજના હતી, વેરો જૂથ જૂથ યોજના, આમાં પાણી પહોંચતું નહોતું, જર્જરિત આખી યોજના થઈ ગઈ હતી. એના માટે 52 કરોડ રૂપિયા પીવાના પાણી માટે પણ મંજૂર કરાવ્યા છે. જે મુખ્ય રસ્તાઓ હતા એ રસ્તાઓ પણ બધા કરાવ્યા છે. અને એથી વધુ ખેડૂતોનો જ્યારે જ્યારે પ્રશ્ન આવે છે, પાક વીમાનો પ્રશ્ન હોય કે અતિવૃષ્ટિમાં નુકસાન થયું હોય ત્યારનો પ્રશ્ન હોય, અને એથી એક મહત્વનું કહું કે જ્યારે દુષ્કાળગ્રસ્ત અસરગ્રસ્ત વિસ્તારો જાહેર કર્યા હતા ત્યારે મારો ધોરાજી અને ઉપલેટાનો સમાવેશ એમાં કરવાનો હતો. કચ્છ કરતાં પણ અમારે વરસાદ ઓછો હતો ત્યારે હાઈકોર્ટની અંદર અમે પિટિશન કરી, અને એના અનુસંધાને સરકારે મારા ધોરાજી અને ઉપલેટાને અછતગ્રસ્ત વિસ્તાર જાહેર કરવા પડ્યા હતા. એટલે કાયમી ધોરણે ખેડૂતોની વચ્ચે રહીને, નાના મધ્યમ વર્ગના લોકોની વચ્ચે રહી અને સતત કામ કરતા રહી છે. લોકોના મુદ્દે સરકારને, સરકારી અધિકારીઓ સામે ખુલ્લા દિલથી લડીએ છીએ. કાકા અમે જ્યારે આપણે લાઈવ કરવાનું હતું એ પહેલાં ઘણા બધા લોકો જે પ્રશ્ન મંગાયા હતા કે ખાસ કરીને મોરબી, રાજકોટ અને જામનગર જ્યાં બ્રાસ ઇન્ડસ્ટ્રીઝ છે, મોરબી સિરામિક, આ લોકડાઉન અને કોરોના અને એમાં અર્થવ્યવસ્થાની મંદી,
આ બધાની અંદર આ ઇન્ડસ્ટ્રીઝ એરિયાને આપણે કઈ રીતે મજબૂત કરી શકાય, એ લોકોની મુખ્ય સમસ્યા હતો. હાર્દિકભાઈ એક મગજમાં રોડ મેપ લઈને નીકળ્યા છે, એક રોડ મેપ છે, એક ડિઝાઇન છે કે તમે ખેડૂતોનો અને લોકોનો કેવી રીતે ઉદ્ધાર કરી શકો. બહુ સ્પષ્ટ વાત કરવા માંગુ છું, થોડીક લાંબી હશે. સૌરાષ્ટ્રની અંદર જે પૂછે તો સાડી ઉદ્યોગ માટે પ્રખ્યાત છે, જેવી રીતે બ્રાસપાટ માટે જામનગર છે, સિરામિક માટે મોરબી છે, અને રાજકોટ છે, ઓટોમોબાઈલ્સ અને ફાઉન્ડ ઇન્ડસ્ટ્રીઝનું હબ છે. સર તમે કલ્પના નહીં કરી શકો, તમે બે ત્રણ મહિનામાં જોજો આ ઇન્ડસ્ટ્રીની હાલત કેટલી ખરાબ છે. આજે 90% જીની ઉદ્યોગો એમપીએ થઈ ગયા છે, અને 90% ગામડાના માણસો એની પરિસ્થિતિનું તમે મૂલ્યાંકન તો કરો. આટલા માટે હું આપના માફક જેમ એ કહેવા માંગુ છું કે તમારી પાસે એક ડિઝાઇન હોવી જોઈએ, તમને ખબર હોવી જોઈએ. હું ધારો કે ન કરે નારાયણને કરે સ્વામિનારાયણને કરે ભગવાન અને ઉદ્યોગ મંત્રી હો હાર્દિકભાઈ, તો પહેલું કામ એ કરું કે વિછિયા તાલુકાની અંદર એવા ઇન્ડસ્ટ્રીઝ નાખું કે જ્યાં મેન પાવરની જરૂર હોય. એક તમે એનું હબ બનાવો કે અહીંયા મેન પાવર ઇઝી અવેલેબલ છે, તો અહીંયા બધી ઇન્ડસ્ટ્રીઝ મેન પાવરની હોય. ધારો કે મોરબી છે તો સિરામિક ઉદ્યોગને આજે સરકારે આપ્યું શું? ઝીરો ફેસિલિટી, ગેસમાં બેફામ ભાવ લે છે, કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી, કોઈ ફેસિલિટી નથી, તેમ છતાંય સ્વબળે આજે લોકો ઇન્ડસ્ટ્રીઝ આટલી ડેવલપ કરી છે. એને બૂસ્ટ આપો, એને ઉદ્યોગો કેવી રીતે, અરે ભાઈ સ્વાવલંબી એમ નહીં થાય. હું 50 વર્ષ ચાઇના ગયો છું, ચાઇનાની ગવર્મેન્ટ છે ને જર્મની ને જાપાનમાં બનેલું મશીન હોય ને એને સરકાર લેવી ખોલી નાખે, આની કોપી કરો, આમાં દેખો જુઓ અને આવું આપણે બનાવવાનું. સરકાર શું આપે છે? આજે બ્રાસપાટ વાળા પોતાની તાકાતથી લડે, સિરામિક વાળા તાકાતથી લડે, સરકાર કઈ કરતી નથી વાતો સિવાય. એટલે હું આપણે એ કહેવા માંગુ છું કે તમારે જો સૌરાષ્ટ્રની અંદર ખેડૂતોનો ઉદ્ધાર કરવો હોય તો તમામ જગ્યાએ પ્રોસેસિંગ યુનિટ નાખી દો, સહકારી ક્ષેત્ર ના હોય કે પછી પ્રાઇવેટલાઇઝેશન હોય. સહકારી ક્ષેત્રના એટલા માટે હોય છે કે વલ્લભભાઈ ને પોપટલાકા સોરઠિયા સૌરાષ્ટ્રમાં હતા ને સાહેબ, આજે લોધિકા સંઘ છે, હજારો ટન મગફળી લઈ અને તેલ કાઢીને રાખી દે, પછી ખેડૂતોને જે ભાવ કરવા હોય તો ખેડૂતોને ભાવ કરે અને 85% ધિરાણ કરે. મારે પડધીમાં પ્રોસેસિંગ મંડળી હતી, એમાં આજુબાજુના તમામ ખેડૂતો મગફળી નાખી જતા, પછી જ્યારે એને ભાવ ઊંચા લાગે ત્યારે ભાવ કરે. આ સિસ્ટમ તમારે આખા સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં અપનાવવી પડશે. મારે આપનો પ્રશ્ન એ છે કે ખેડૂતોને ટેકાના ભાવે ખરીદી શું કામ કરવી પડે, શું કામ એનો પૂરો ભાવ ન હોય? તમે ઇમ્પોર્ટ એક્સપોર્ટની પોલિસી એવી બનાવો કે જેના હિસાબે આજે જો માનસિક એક વોર આવે છે કે તમે મગફળીનું તેલ ખાઓ એટલે હાર્ટ એટેક આવે, કપાસ કે તેલ તરફ લોકોને લઈ જાય છે, આ એક ગેમ છે. આપણે અમરેલી મગફળી તરફ વળી ગયા છે, જે સૌરાષ્ટ્ર ઘર કહેતો કપાસની ખેતી લોકો શા માટે છોડી રહ્યા છે? તમે પણ કહે કપાસની ખેતી ખેડૂત શું કામ કરે? 400 રૂપિયા કપાસ વીણવાની મજૂરી લીધી. આજે જો હું તમને બહુ સ્પષ્ટ કહું કે સરકારનો કોઈ કંટ્રોલ નથી, બિયારણ બોગસ થાબડી જાય, ખાતર બોગસ થાબડી જાય. અત્યારે તો મારા આજે ધનકરા તાલુકામાં ગઈકાલે કેટલા લોકોના ફોન આવ્યા કે સાહેબ મારી 50% મગફળી ઉઈગી, જબલપુર હોય, હીરાપર હોય, ચાચાપર હોય. હવે એક મંડળીમાંથી આ બધા લોકોએ મગફળી ખરીદી, બિયારણ ખરીદ્યું, તો કોની જવાબદારી? કોક તો નક્કી કરો કે બધી કલિયાની કેળ ઉપર, બધી ખેડૂતો ઉપર. કાકા મગફળી વાવવાનું કપાસ છોડવાનું કારણ? બીટી કપાસ અત્યાર સુધી સૌરાષ્ટ્રમાં સારો થયો, ખેડૂતોને બે પાંગળે ખેડૂત થયા. પણ બીટી કપાસમાં હવે જે ગુલાબી ઈયળ છે, એ ગુલાબી ઈયળ છેલ્લા 3-4 વર્ષથી આવે છે, એના કારણે સંપૂર્ણ કપાસનો પાક ફેર થાય છે. બીજા નંબરની અંદર જે ટેકાના ભાવ, પ્રોસેસિંગ ભાવ મળવા જોઈએ. કપાસના એક વખત 1400 રૂપિયા ભાવ હતો કોંગ્રેસની સરકારમાં, કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે. અત્યારે એ ભાવ 700 રૂપિયામાં ખેડૂતનો કપાસ, અત્યારે સિઝન પૂરી થઈ ગઈ, ચોમાસું આવી ગયું છે, છતાંય ખેડૂતોનો કપાસ કોઈ લેવા તૈયાર નથી. હજી 30-35% ખેડૂતો પાસે કપાસ પડ્યો છે. એનું કારણ છે બધા જીનીકો બંધ છે.
કપાસ કોઈ લેતું નથી, કપાસ ચોમાસામાં પીળો પડી જાય, એટલે ખેડૂતોનું આખું વર્ષ આ મહામારીને કારણે જે મીડિયા છે, મીડિયા પણ એવું કહી રહ્યું છે કે આવતે વર્ષે કપાસની જે નિકાસ છે એ નિકાસ ઘણી બધી ઘટી જશે, બંધ કરવાની એવી વાત છે. એના કારણે ખેડૂતો કપાસના ભાવ મળે નહીં. અને જેમ લલિતભાઈએ કીધું કે 400 રૂપિયા વીણવાની મજૂરી, આ વખતે એક મણ કપાસે 400 રૂપિયા વીણવાની મજૂરી, ખેડૂત પાસે કઈ વધે નહીં. એટલા માટે ખેડૂતો કપાસ તરફથી મગફળી તરફ વળ્યા છે કે ભાઈ આ રોકડીઓ પાકતો છે, જે આવશે અને પશુના ચારા માટે મળી રહેશે. કાકા અમે લોકો જયારે બી છેલ્લા આપણે 10 દિવસ ત્યાં રાજકોટ વિસ્તારમાં જઈએ છીએ, ઘણા વિસ્તારોની અંદર આપણે પૂછીએ કે ભાઈ શું કરવું જોઈએ સૌરાષ્ટ્ર માટે, તમે પણ પૂછ્યું આપણે પણ પૂછ્યું, ને આમાં લોકોના સવાલો બી છે. ઘણા બધા લોકોએ બહુ ઈમાનદારીથી એક સવાલ કર્યો કે અમારે કંઈ પણ નાનો કેસ હોય તો અમારે છેક અમદાવાદ હાઈકોર્ટમાં જવું પડે, શું સૌરાષ્ટ્રને અલગ હાઈકોર્ટ અથવા હાઈકોર્ટની બેચ આપવી અનિવાર્ય છે કે આવશ્યક છે, સરકાર આપી શકે ના આપી શકે? કેમ કે કોઈ ઉનાનો માણસ હોય અને એક નાનો કેસ હોય તો હાઈકોર્ટમાં જવું પડે, હાઈકોર્ટમાં બિચારો આખો દિવસ બેસે એટલે બીજી ખૂબ તારીખ પડે, પાછો ત્યાંથી ઉના પાછો જાય, જામનગર હોય, ભાવનગર હોય, અમરેલી હોય, ઓખાણી વાત હોય, દેવભૂમિ દ્વારકા હોય, તો શું જેમ મહારાષ્ટ્રની અંદર નાગપુરમાં અલગથી બેચ બેસે, અલગ વિધાનસભા પણ છે, રાજસ્થાનમાં પણ જોધપુર અને જયપુરમાં છે, ઉત્તર પ્રદેશની અંદર પણ છે, આંધ્રપ્રદેશમાં પણ છે, તો શું ગુજરાતમાં સૌરાષ્ટ્રની જનતાને સવલત મળે એટલા માટે અલગથી હાઈકોર્ટની બેચ આપવી જોઈએ? એમાં હું આપને થોડું કહીશ કે હાઈકોર્ટની બેચ માગીને જેને ભૂતકાળમાં રાજકોટમાં બહુ મોટા આંદોલન કર્યા છે એ બધા અત્યારે શાસનમાં છે. અભયભાઈ ભારદ્વાજ આજે સંસદની ચૂંટણી લડી રહ્યા છે, એ એડવોકેટ છે, એને બહુ મોટું આંદોલન અહીંયા કર્યું હતું કે સૌરાષ્ટ્રને હાઈકોર્ટ આપો, હવે શું કામ નથી આપતા? આંદોલનમાં વિજયભાઈ પણ હતા. હા, હવે એ લોકો શાસનમાં જ. આજે જ તમને કહું છું કે આજે મારી પાસે વિડીયોમાં આવ્યું છે, તેલના ભાવ ઘટે સ્મૃતિ ઈરાની કેવા આંદોલન કરતી, આજે છેલ્લા 6 દિવસ થી પેટ્રોલ ડીઝલના ભાવ વધે છે, આજે ગઈકાલ 2 રૂપિયા વધી ગયા. હા, તો મને એ નથી ખબર પડતી, હું પણ કોંગ્રેસમાં છું મોટા મોટા, તો આ બાબતે આપણે શું કરી શકીએ વિપક્ષ તરીકે, આપણી ભૂમિકા શું લોકો વચ્ચે જઈને? મને થોડો મને છે ને કઈક એવું લાગે છે કે હું એમ નથી કહેતો કે પ્રજા ઓલી થઈ ગઈ છે, પણ પ્રજા 100% ડરી ગઈ છે. આ ભાજપના આંદોલન કરતી હતી ત્યારે, આજ ભારતીય જનતા પાર્ટી જ્યારે શેરીમાં નીકળતી ત્યારે પ્રજા ક્યાંક રિસ્પોન્સ આપતી હતી, આજે પ્રજા ભાજપે એવો બધો ડર બેસાડી દીધો છે, તમારી ઉપર પાતળી પાતળી કેસ કર્યા હોય, તમારા જેવા યુવાનોને દેશદ્રોહની કલમ પર નાખી દીધી હોય, એટલે સરમુક્તશાહીનું શાસન થઈ ગયું છે સાહેબ. એની અંદર આ પ્રજામાંથી ડર કાઢવો પડશે, અને ડર ત્યાં સુધી નહીં નીકળે ને ત્યાં સુધી પ્રજા આંદોલન સહન કરવા શીખી ગઈ છે. સાહેબ, આ કોરોનામાં જીઆરડીસીનો કર્મચારી મારા બાપ જેવડાને ગાર દઈને બોલાવે, લાકડી મારી લે ગામડામાં બેઠો હોય ચોરે, એટલે તમે શું સમજો છો તમારા મનમાં આ પરિસ્થિતિનું? પ્રજાએ, હું તો બહુ મોટું સ્પષ્ટ વાત કરું છું, કોરોનાથી બહુ મોટો કોઈ જીવાણુ હોય તો એ આ ભારતીય જનતા પાર્ટી, એની દવા પણ શોધાશે, પણ એની પણ દવા શોધશે ને તો એ પ્રજા જ શોધશે, એટલે આ દેશને બરબાદ કરી નાખશે. તમે લખી રાખજો મારી વાત હાર્દિકભાઈ, લાખો યુવાનો, તમે યુવાનોની વિચાર તો કરો કે જેના દીકરાને એના મા બાપે પેટે પાટા બાંધી ગ્રેજ્યુએટ બનાવ્યું હોય, ભાઈ બિચારો નોકરીએ ચડી જશે, એ લાલચે બેનનું કેદી હાથ પીડા થવાના છે, એ મા બાપનો દીકરો 5,000 રૂપિયામાં નોકરી માટે આધા મારતો હોય, એ બાપને કેવી વિપત્તિ હશે? સૌરાષ્ટ્રની અંદર અને ખાસ કરીને આખા ગુજરાતમાં ધારાસભ્યો જેટલા પણ હશે, ક્યાંક ક્યાંક શિક્ષણ સંસ્થાઓ સાથે જોડાયેલા હશે, મેં તમારા બંનેનું જેટલું જાણું છું ત્યાં સુધી તમે બંને કોઈ શિક્ષણ સંસ્થાઓ સાથે જોડાયેલા નથી. અત્યારે આખા ગુજરાતની અંદર પ્રાઇવેટ સ્કૂલોની અંદર શિક્ષણ ફી માફ થવી જોઈએ, કેમ કે લોકડાઉનના કારણે 3 મહિના સ્કૂલો બંધ, સ્કૂલો બંધ હોય તો પછી શિક્ષણની ફી કેવડી થઈ હોય, એના જ અનુસંધાન આજે અમદાવાદની અંદર ડીડીઓ કચેરી ખાતે કોંગ્રેસના 2 ધારાસભ્યોએ ધરણા પ્રદર્શન કર્યા હતા, એની પોલીસે ધરપકડ પણ કરી. કોંગ્રેસ પણ છેલ્લા 2 મહિનાથી સતત માંગણી કરે છે કે માર્ચ, એપ્રિલ, મે અને જૂન સુધી એટલે કે 4 મહિનાની શિક્ષણ ફી તદ્દન રીતે માફ કરવી જોઈએ. તમારું શું માનવું છે ખાસ કરીને સૌરાષ્ટ્રને લઈને, કેમ કે જે પણ કોઈ મા બાપ હોય એ પોતાના 80% રૂપિયા, જેમ કે તમે પણ વાપર્યા હશે, મા બાપે પણ વાપર્યા હશે, 80% રૂપિયા છોકરાને ભણાવવા પાછળ વાપરી દે, કે ભાઈ મહિને 15,000 રૂપિયા પગાર હોય તો 8,000 રૂપિયા તેને ટ્યુશન ફી, સ્કૂલ ફી, ગાડીને લઈ જવા આવવાનું, એનો ડ્રેસ, ચોપડા, તો કઈ રીતે તમારું માનવું છે કે શિક્ષણ ફી માફ થવી જોઈએ
અને થવી જોઈએ તો સરકાર આની અંદર તત્કાલીન શું ફેસલા લેવા જોઈએ? પહેલી વાત, 4 મહિનાથી આ શૈક્ષણિક કાર્ય બંધ છે, હજુ ઓગસ્ટમાં ચાલુ થવાનું છે, એટલે 6 મહિના અડધું સત્ર, કમસે કમ આખા આખા વર્ષની ફી માફ ન કરે તો 6 મહિના દરમિયાન જે શિક્ષણ આપ્યું નથી, શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે, અડધા સત્રની ફી રાજ્ય સરકારે માફ કરી દીધી. હાર્દિકભાઈ, હું તમને કહું કે અત્યારે જે ખાનગી શાળાઓ છે, ખાનગી શાળાઓને સરકારે પરિપત્ર કરીને કીધું છે કે તમારા શિક્ષકને સ્ટાફને પૂરતો પગાર આપવાનો, જેમ ઉદ્યોગોએ આપ્યા પગારો કર્મચારી એના કામદારોને, કામદાર પછી વયા ગયા, એમ આ બધે ખાનગી શાળાઓ છે એના પગાર ને બાકીનું મેન્ટેનન્સ ખર્ચ, એ ખર્ચ બધું કરે છે. રાજ્ય સરકાર શિક્ષણ પાછળ કેવો ખોટો ખર્ચો કરે છે હું તમને કહું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, એનું શિક્ષણનું બજેટ અલગથી બને છે, 960 કરોડ રૂપિયાનું બજેટ ફક્ત શિક્ષણ માટેનું છે અમદાવાદ. અમદાવાદ કોર્પોરેશન 1,06,000 વિદ્યાર્થી બને છે, પર હેડ જેટલો ખર્ચ આવે છે એક વિદ્યાર્થી પાછળ પ્રાથમિક શિક્ષણ માટે, એટલો તો ખાનગી શાળા 1,100 પણ નથી લેતા. રાજ્ય સરકારે ખરેખર કરવું એ જોઈએ. હમણાં થોડા દિવસ પહેલા પણ દરેક મીડિયાએ બતાવ્યું કે 50 ઉદ્યોગપતિઓના 68,000 કરોડ રૂપિયા માફ કર્યા. સાચું, તો ગુજરાત સરકારે ખાનગી શાળાઓને જે સત્રની ફી થતી હોય એ રાજ્ય સરકારે આપવી જોઈએ. સરકારી શાળા કોલેજોની અંદર પણ ફી છે એ સંપૂર્ણ અડધા સત્રની માફ કરવી જોઈએ, તો જ વાલીઓને અને બધાને રાહત રહેશે. હું મારું સ્પષ્ટ માનવું છે કે પહેલા તો આપણે કોંગ્રેસના કાર્યકર છું, હું કોંગ્રેસનો સેવક છું, જે કોંગ્રેસની પાર્ટી સાથે સંકળાયેલા હોય એ તમામને સ્કૂલો હોય પહેલા એમ જાહેરાત કરી દે, તમે 6 મહિનાની સ્કૂલની ફી નહીં, પહેલ કરો, શરૂઆત કરો, બીજાને તમે સલાહ આપતા પહેલા તમે કહી દો તમારે સ્કૂલ નહીં. જેમ કે ભાવનગરની અંદર ગઈકાલ આવી એક રિક્ષા ચાલક હતો, જે સ્કૂલના બાળકોનો ટાંપા ટાઈયા કરતો, તે રિક્ષા ચાલકે 150 બાળકોની ફી માફ કરી. ગુજરાતમાં પહેલ કરે કે મારી સ્કૂલ ની અંદર હું 6 મહિનાની ફી નહીં લઉં, પછી બીજા અનુસરે. 2 દિવસ પહેલા ધોરણ 10 નો રિઝલ્ટ આવ્યું. આખા જ ભારતની અંદર જો શિક્ષણ વ્યવસ્થા સૌથી ખરાબ હોય તો 2 દિવસ પહેલાના ધોરણ 10 ના રિઝલ્ટ બાદ સાબિત થઈ ગયું કે ગુજરાતની વ્યવસ્થા સૌથી ખરાબ છે. ગણિત અને ગુજરાતીમાં 1.5 લાખ વિદ્યાર્થીઓ નપાસ થયા છે, અને ગયા વર્ષે 66 સ્કૂલ એવી હતી જેનું રિઝલ્ટ 0 આવ્યું, એટલે ત્યાં એકે બાળકો પાસ જ નથી. આ વખતે 170 સ્કૂલો એવી છે જ્યાં બાળકો પાસ નથી થયા. આનું કારણ શું? જે કેરળ 100% સાક્ષરતા ધરાવે છે, કેરળના રાજ્ય જ્યાં ભણવામાં બધા જ હોશિયાર, બધા પાસ થાય છે, ભણી ગણીને પોતાના રાજ્ય અને દેશની સેવા કરે છે, પણ ગુજરાતની અંદર દિવસે ને દિવસે પ્રાઇવેટીકરણ કરવાના કારણે, શિક્ષકોની ભરતી ન કરવાના કારણે, ટેટના શિક્ષકોની ભરતી ન કરવાના કારણે આજ પણ ગુજરાતની અંદર ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજીના શિક્ષકોની ભરતી કરવામાં નથી આવતો. 1,13,000 જે શિક્ષકો અત્યારે ગુજરાતમાં છે એ 12મું પાસ જ નથી, તો પછી ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા એટલી ખરાબ થાય એમાં કોઈ ચિંતાનો વિષય નહીં. થાય શિક્ષણ વ્યવસ્થા સુધારવા માટે શું કરવું જોઈએ? અને ભારતનું બંધારણ સ્પષ્ટ કહે છે લલિતભાઈ બંને કે શિક્ષણને વ્યાપારીકરણ ન હોવું જોઈએ, શિક્ષણ હંમેશા દરેક વ્યક્તિના મફતમાં મળવું જોઈએ. તો ગુજરાત સરકાર 30 વર્ષથી જે વાઇબ્રન્ટ ગુજરાત મોડેલનો જે ઢંઢેરો પીટે છે, લોકોને મૂર્ખ બનાવે, ગુમરાહ કરે છે, તો શિક્ષણ વ્યવસ્થા સુધારવા માટે તમારા બંનેની વ્યૂહરચના શું? હું આખા ગુજરાતની વાત નથી કરતો, હું સુરેન્દ્રનગરથી લઈને છેક દેવભૂમિ દ્વારકાના વચ્ચે અમરેલી સુધી ઉના સુધીની વાત કરું, સૌરાષ્ટ્ર માટે આપણે શિક્ષણ વ્યવસ્થાને સુધારવા માટે શું કરવું જોઈએ? એમાં દરેકભાઈ, એમાં હું થોડું આપણે ડિસ્ટર્બ કરું છું. હું એમ કહીશ કે ભારતીય જનતા પાર્ટીએ શિક્ષણનો વેપલો કરી દીધો. તમે રાજકોટમાં લઈ લો ગુલાબચંદ શામજી વેલજી વિરાણી, કેપી શાહ, આ બધા ભામાશાહો જેની ભગવાન એને લક્ષ્મી એના ઉપર વરસે તો એ શું કામ કરતા? સારામાં સારા પાણીના પીવા કરતા અને શિક્ષણ સંસ્થાઓ કરતી. આજે કેટલી મોટી સામાજિક સંસ્થાઓ, જે તે વખતના વડીલોએ પૈસા કમાય, ગુલાબચંદ શેઠ હોય કે શામજી વેલજી વિરાણી હોય કે કેપી શાહ હોય કે પછી પાટીદાર સમાજ હોય, આ સમાજનો શું કામ ઉદ્ધાર થયો?
કડવા પટેલ સમાજ, લેવા પટેલ સમાજ, પાટીદાર સમાજ, આહીર સમાજ, ક્ષત્રિય સમાજ, બધા કેમ એની સમાજોની સંસ્થાઓ બનાવે છે શિક્ષણ માટે? આપણી એક વાતમાં હું ડિફર થાવ છું, એટલે હું કહી દઉં કે 80% ખર્ચો પોતાની આવકનો બાળક માટે હવે ભાજપના શાસનમાં કરવો પડે છે. કોંગ્રેસના શાસનમાં સાહેબ 300 રૂપિયા અમે ગ્રેજ્યુએટ થઈ ગયા, અમને કોઈ હતું નહીં. અને ત્યારે વિજ્ઞાન અને સાયન્સમાં ગામડાનો સ્ટુડન્ટ 100-100% માર્ક લાવતો સાહેબ, એ કોંગ્રેસનું શિક્ષણ હતું. આજે ઇંગ્લિશ તમે પાછળ દોડની પાછળ, મીડિયમ ઇંગ્લિશ સ્કૂલની પાછળ, ગામડાનું જે બેઝિક શિક્ષણ હતું એને સાહેબ ભૂકો પર નાખો, ભૂકો. હું આજે તમને કહું, મારા બિલિયા બગથરા હોય, મોરપર હજનાળી હોય, તમે કઈ મોટા મોટા ગામ લઈ લો, હરિયાણા હોય, સાહેબ એમાં આજની તારીખમાં ફર્સ્ટ ક્લાસ રિટાયર થયેલા તમને મળે લોકો. હા, એ લોકો આજના તમે સ્ટુડન્ટો જોઈ લો, આ મન્નર પ્લોટ મેઇન રોડ ઉપર આવી ગયો, જેટલા ડોક્ટરો થયો છે ને દફતર ઠેલી નાખી ગયા છે, હાલી હાલી ભણતા હતા, એ કોઈ મીડિયમ ઇંગ્લિશ સ્કૂલમાં નથી ભણ્યા ત્યારે ડોક્ટર થયા છે. આ માત્ર દોડ છે, શિક્ષણનો વેપલોકરણ છે, શિક્ષણની અધપતન કરી નાખ્યું, અને તો એ ભારતીય જનતા પાર્ટી. ગુજરાતની અંદર પ્રાથમિક શાળાના જે સરકારી પ્રાથમિક શાળાઓ છે એના શિક્ષકો પાસે વિદ્યાર્થીઓને ભણાવવા સિવાય એક મહિનાના તમે 28 દિવસ ગણો, રવિવારને બાદ કરતા 27 કે 28 દિવસ, એમાંથી 20 દિવસ સુધી તો ઇતર પ્રવૃત્તિઓ, ઇતર મતદાર યાદીનો સુધારણા યાદીમાં એને બીએલઓ તરીકે મૂકવામાં આવે, નેતાઓને રેલીમાં તીડ બગાડવા જવા હોય તો થારી લઈને મોકલવામાં આવે, ચૂંટણીની અંદર ચાલુ ચૂંટણી પ્રક્રિયાઓમાં મૂકવામાં આવે. શિક્ષણની સાથે સાથે મને એક શિક્ષકે વોટ્સએપ પર લખીને મોકલ્યું, મેં પૂછ્યું કે ભાઈ કેટલી કેટલી તમારે પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે, એને મને 65 પ્રવૃત્તિ કે અમારી પાસે શિક્ષણ સિવાયની આટલું કરાવવામાં આવે છે. હવે પ્રાથમિક શિક્ષણ છે એ શિક્ષણનો પાયો, પાયામાંથી જો સારું શિક્ષણ આપવામાં આવે તો બાળક ભવિષ્યમાં આગળ જતા વિજ્ઞાન પ્રવાહમાં ટેકનિકલમાં અભ્યાસ કરી શકે. પણ આને કારણે જે પ્રાથમિક શિક્ષક પાયો જ કાચો છે, ને મેક્સિમમ જે કર્મચારીઓ છે રાજ્ય સરકારના, એમાં સૌથી વધુમાં વધુ શિક્ષકો પાસે ઇતર પ્રવૃત્તિ, ઇતર કામ કરાવવા હોય, સ્વૈચ્છિક વનીકરણનો કાર્યક્રમ, તો શાળાના શિક્ષકોને બાળક મોકલવાની જવાબદારી બાળક લઈને જવાનું, તો મોટા ભાગના સમય આવા કાર્યક્રમો પાછળ જાય, અને મહિનામાં પાછો એક આદુ નરેન્દ્રભાઈનો કાર્યક્રમ અને પબ્લિક લઈ જાય. હાદીભાઈ, આપના માધ્યમથી મારી એક વાત કરવી છે કે અત્યારની જે પરિસ્થિતિ, સાંપ્રસ પરિસ્થિતિ છે, એમાં વધારેમાં વધારે તકલીફ છે ને એ મિડલ ક્લાસને છે. ધારો કે હું તમને કોઈ જ્ઞાતિની વાત એટલા માટે નથી કરતો, પણ ધારો કે દાખલા તરીકે તમે બ્રાહ્મણ સમાજ લ્યો, તો બ્રાહ્મણ સમાજને વંશ પરંપરાગત શું હતું? તો એ કર્મકાંડ હતું, અથવા એના બાપ દાદા નોકરી કરતા હતા, એની પાસે ખેતી હતી નથી. એ નોકરી જે એના બાપ કરતા હતા, એ નોકરીમાં તો એના દીકરાનો વારો ક્યાંય નથી આવતો, તો એની રોજીરોટી કેવી રીતે ચલાવશે? તમે કોઈ સ્ટડી કર્યો? જેટલી જેટલી ઉજળિયાત વર્ગ હતો એ વધારેમાં વધારે પીડાય છે, જે મધ્યમ વર્ગ, એ મધ્યમ વર્ગ છે, અને એના હામુકો જો તમે સમજી લો, અને અનામતમાં પાછા દીકરાનો વારો ન આવે. પરિસ્થિતિ એટલી બધી વિસ્ફોટક છે કે લોકો સહન કરે છે. બાકી તમને કહું કે આ તમે જોજો, તમે પ્રાઇવેટનું સ્ટડી કરજો, બધા નોકરી કરવા જાય, ઘરે ભણાવવા જાય, આ બધી તકલીફ કેવડી છે. એટલા માટે હું આપના માધ્યમથી કહેવા માગું છું કે જે આ શિક્ષણનો વેપલો કર્યો છે, અને નોકરીઓની જેવી રીતે, ધારો કે અમે કઈ ગ્રહમાં રજૂઆત કરી દો, તમારા કોંગ્રેસના શાસનમાં નોકરીની ભરતી બંધ થઈ, અરે કાકા એને 30 વર્ષ થઈ ગયા, અમારે શાસન પછી તમારા ભાજપના શાસનમાં જે બાળકે જન્મ લીધો ને એના ઘરે બાળક થઈ ગયું. હવે તો તમે વિચારો, આજે કેટલા લોકોની જગ્યાઓ ખાલી છે રાજકોટની અંદર, તમને લખી દઉં કે 80% સેટઅપ પ્રમાણેની જગ્યાઓ ખાલી છે, સરકાર ભરતી નથી, ને જાહેરાતમાં કરોડો રૂપિયાના ખર્ચા કરે છે. આખા ગુજરાતમાં 3 લાખ સરકારી જગ્યાઓ ખાલી પડી, એમાં પોલીસ આવી ગયું, તલાટી આવી ગઈ, એ સબ બધી જ આવી ગઈ. કાકા, છેલ્લા 4-5 પ્રશ્નો છે, હા અથવા ના, માત્ર જે ઓપ્શન આપ્યો એ પ્રમાણે. પહેલાં તો તમને તમારાથી શરૂઆત કરું, તમને અત્યારે લગી ગુજરાતના સૌથી સર્વશ્રેષ્ઠ મુખ્યમંત્રી કોણ? મુદ્દા ચીમનભાઈ, કેશુભાઈ, વિજયભાઈ કે નરેન્દ્રભાઈ?
હું ચીમનભાઈ પટેલને પહેલો નંબર આપીશ, સેકન્ડ નંબર હું કેશુભાઈને આપીશ અને ત્રીજો નંબર બાપભાઈ જસભાઈ પટેલને આપીશ. તમારા માટે કેશુભાઈ બેસ્ટ મુખ્યમંત્રી, ચીમનભાઈએ પણ સારી કામગીરી કરી છે, બાકીના એ તો બે દેખાડો કરી. બીજો સવાલ, 22માં સરકાર બનશે? 22માં કોંગ્રેસની સરકાર બનશે એનો અત્યારે ભારતીય જનતા પાર્ટી જે રીતે શાસન કરે છે, આજે ખેડૂતો ગામડા યુવાનો, સાહેબ યુવાન જાય તો જાય કે વિચારો, અને પછી કઈક પણ આંદોલન કરે તો તમે દેશદ્રોહની કલમમાં નાખી દો, એટલે હું તમારે એને આતંકવાદી બનાવો છો. ભારતીય જનતા પાર્ટી થી નારાજગી પણ છે અને અત્યારે જે નવી કોંગ્રેસની ટીમ છે લોકોની વચ્ચે જઈ લોકોના કામ કરે છે, લોકોના પ્રશ્નને વાચા આપે છે. હું આપને કહું કે આ લોકડાઉન દરમિયાન, કોરોનાની મહામારી દરમિયાન કોંગ્રેસ પાર્ટીના તમામ કાર્યકર્તાઓ, ચૂંટાયેલા ધારાસભ્યો, કોર્પોરેટરો લોકોની વચ્ચે ગયા છે, રાહત રસોડા ચલાવ્યા છે, લોકોને મદદ કરી છે, સામે ભારતીય જનતા પાર્ટીનો એક પણ વ્યક્તિ ક્યાંય દેખાણો નથી. હું તમારા માધ્યમથી એક આંકડો છે કોંગ્રેસ પાર્ટીનો, આ લોકડાઉનની અંદર લગભગ 30 લાખ લોકોને અલગ અલગ વિસ્તારની અંદર જમાડ્યું છે, ધારાસભ્યો કાર્યકર્તાઓ, અને ગુજરાતના લગભગ 12 લાખ જે પરપ્રાંતીય મજૂરો હતા, ચાહે સુરત હોય, અમદાવાદ હોય, રાજકોટ હોય કે ગુજરાતના અલગ અલગ હિસ્સાઓમાં, એ તમામ લોકોને પોતાના વતન પહોંચાડવાનું કામ કોંગ્રેસે બહુ સફળતાપૂર્વક અને બિલકુલ ઈમાનદારીથી કર્યું છે, જેના કારણે અમદાવાદની અંદર આપણે કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન જે કોરોના કારણે મૃત્યુ પામ્યા, અમારા લગભગ 4 થી 5 જે કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો તેને પણ કોરોના થયો હતો, અને આ અમારું જોઈને ભાજપના પણ 1-2 લોકો ખાલી ખાલી કોરોના થયો એવી રીતે હોસ્પિટલમાં દાખલ પણ થયા. નવાઈની વાત એ છે કે જે લોકો દાખલ થયા બધા VIP હોસ્પિટલમાં થયા, સિવિલ હોસ્પિટલમાં જે પણ લોકોના થયા. કાકા, કપાસનો ભાવ 1000 રૂપિયા મળવો જોઈએ 1500 રૂપિયા? હું એટલું કહીશ કે કપાસના ભાવમાં અત્યારે ખેડૂતોની જે પડતર છે એ 1300 રૂપિયા છે. મિનિમમ એને 1300 રૂપિયા કપાસનો ભાવ મળવો જોઈએ અને તો જ ખેડૂતોએ કપાસ વાવવો જોઈએ. મંડળીમાંથી ખેડૂતો એટલો ફરજિયાત પ્રીમિયમ લે છે, શું આને ફરજિયાત કરવું જોઈએ કે ખેડૂતોની બનમરજી પ્રમાણે હોવું જોઈએ? આ વખતે ઘણા બધા પ્રેશરો આવ્યા, પાક વીમો ચૂકવાનો નથી, એટલે કેન્દ્ર સરકારે પાક જે પ્રીમિયમ છે પાક વીમા એ મરજિયાત કર્યું છે. અચ્છા, એટલે પણ આમ મોટાભાગે સહકારી મંડળીઓમાં પ્રીમિયમ લેતા હોય છે, સમજાવીને લેતા હોય છે, એટલે પ્રીમિયમ હવે ફરજિયાત લેવાનો સવાલ નથી. પણ જે લલિતભાઈએ વાત કરી કપાસના ભાવની, મારે કપાસના ભાવ માટે એટલું કહેવું છે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર જે ટેકાના ભાવ નક્કી કરે એ ખેડૂતોની પડતર એમાં 50% ઉમેરો. ખેડૂતો માની લો કપાસનું ઉત્પાદન કરે છે, ઉત્પાદન ખર્ચ જે થાય એમાં કૃષિ વિભાગના અધિકારીઓ બેસતા હોય, જુદા જુદા વિભાગના અધિકારીઓ બેસતા હોય, એ મજૂરીથી લઈ અને આખે આખું કેલ્ક્યુલેશન કરતા હોય અને એમાં 50% ઉમેરો કરવો, આ ટેકાના ભાવની કોંગ્રેસ વખતની નીતિ. ને અત્યારે આ મોદી સાહેબ પણ એ રીતે ટેકાના ભાવ નક્કી કરે. ટેકાના ભાવ જે પડતર અત્યારે છે, જયારે 250 રૂપિયાનું DAP ખાતર મળતું હતું, આજે 1400 રૂપિયાનું મળે છે, ત્યારે મજૂરી 100 રૂપિયામાં મણ કપાસ ઉતારી દેતા હતા, અત્યારે 400 રૂપિયા મણ કપાસના ઉતરે છે. તો આ ભાવ જે ડિફર છે, પડતર લલિતભાઈએ કીધું એમ ખેડૂતની રોજની મજૂરી, થોડીક લંબાડી વાત કરો, ખેડૂત પોતાની મજૂરી નથી ગણતો. એક્ઝામ્પલ, મારે 10 વીઘા જમીન છે, હું 365 દિવસ મારા ખેતરમાં કામ કરું, એક જ વ્યક્તિ 10 વીઘામાં કામ કરું, મને 250 રૂપિયા મજૂરી તો કમસે કમ મળવી જોઈએ. લઘુત્તમ વેતન છે રાજ્ય સરકાર કેન્દ્ર સરકારનું 250 રૂપિયા લઘુત્તમ વેતન છે, મને લઘુત્તમ વેતન ગણું એટલી તો મારે ઉપજ નથી, ખેડૂતની મજૂરીની કિંમત જ નહીં થતી, પોતાની મજૂરીની કિંમત નથી થતી. બિયારણ ખાતર કે બાકીના મજૂરો આવતો એ જુદા, મારી એકની મજૂરી 10 વીઘાના ઉત્પાદનમાં એટલું ઉત્પાદન નથી થતું. એટલે રાજ્ય સરકારે, કેન્દ્ર સરકારે જે પણ ખેડૂતોની જે ખેત પેદાશ માટેની કોસ્ટ બેસે છે એનાથી દોઢવું, એટલે 1200 રૂપિયા કપાસની મની કોસ્ટ બેસતી બેસતી, તો 1200માં 600 ઉમેરીને 1800 રૂપિયા ટેકાનો ભાવ કરવો. અત્યારે તત્કાલીન ખેડૂતોની દેવા માફીની વાત આખા ભારતમાં ચાલી રહી છે, ખેડૂતોની દેવા માફી થવી જોઈએ હાલ સોના? હું આપના થોડો ડિફર થાઉં છું,
એક વખત માફી કરી દો પણ ખેડૂતોની દેણા માફી ન કરવી પડે એવું સાયકલ તમે ગોઠવો. ખમીર બનતું ગુજરાત એના બદલે માગનું ગુજરાત કરી દીધું. 3,00,000 કરોડ રૂપિયા ગુજરાત નું દેવું છે અત્યારે. સાહેબ એનાથી વિશેષ તમને કહું કે જે માણસ કોઈ તાલુકા પંચાયત માં જતો નહીં એ માણસને ગૌ આધારિત ખેતી કરી 900 રૂપિયા દેવાના મહિને અને ઓનલાઈન ઉભું રહેવાનું. એક ગામનો ખેડૂત 2,000 રૂપિયા દઈએ એને એને 1,000 રૂપિયા એનું રોજ 300 રૂપિયાનું ભાંગે એટલે ઓનલાઈન કરવા માટેનું સર્ટિફિકેટ ને એના ખર્ચા કરે મોટરસાયકલ પડધી તાલુકામાં આવે છે ક્યાંયથી. તો એટલે તમે મેન્ટાલિટી તમે લોકોની મારી નાખી મોરલ તોડી નાખો અને દેવા માફી અરે 2,000 રૂપિયાના ગટકા નાખો તમે દેવા માફી કદી કરવી તો નકે તમે આ બટકા નાખવાનું બંધ કરો. ચલો છેલ્લો સવાલ તમારા બંને, હું એટલા માટે સૌરાષ્ટ્રની વાતને લઈને આ સવાલ પૂરો કરું છું કેમ કે જે રીતે હું અહીંયાના લોકોને જાણું છું સમજું છું મારા કરતાં તમે લોકો વધુ જાણતા હશો. છેલ્લે ગુજરાત હાઈકોર્ટની જેમ સૌરાષ્ટ્રમાં પણ રાજકોટમાં હાઈકોર્ટ બને એના માટે તમે બંનેની તૈયારી કરો. 100% હાઈકોર્ટની બેન્ચ બનવી જોઈએ. ભૂતકાળની અંદર મેં પણ રાજકોટની અંદર હાઈકોર્ટની બેન્ચ આપવામાં આવે એના માટે ધોરાજી અને ઉપલેટામાં પણ આંદોલનો કર્યા છે અને એ માગણી છે બહુ વ્યાજબી અને સૌરાષ્ટ્રની સાચી માગણી છે. સૌરાષ્ટ્રની અંદર હાઈકોર્ટની 12 જિલ્લા છે, 12 જિલ્લા વચ્ચે એક હાઈકોર્ટ તો હોય. આજે જે પણ ચર્ચા કરી છે સૌરાષ્ટ્રને લઈને અને ઘણા બધા યુવાનોની જે વાત હતી એને લઈને આપણા બંને લલિતભાઈ સાથે ચર્ચા કરી. સરદાર સાહેબ હંમેશા કહેતા કે આ ભારતની અંદર છાતી કાઢીને કોઈને ચાલવાનો અધિકાર હોય તો એ ફક્ત ખેડૂતોનો છે. જો ખેડૂતોના ઝૂંપડા નહીં રહે તો સારા સારા અમીરોના બંગલા પર નથી રહેવાના. હંમેશા અમે અલગ અલગ ગામડાઓમાં જ્યારે જઈએ ત્યારે કહેતા હોય કે ખેડૂતને હવે 3 દીકરા હોય તો એક દીકરો લાઈનમાં ઉભો રહે, એક દીકરો ખેતી કરે અને એક દીકરો નોકરી કરે. આવી હાલત અત્યારની સરકારે કરી છે. બંને ધારાસભ્યની સ્પષ્ટ બાબતો છે કે ખેડૂતોને ટેકાના ભાવો મળવા જોઈએ, પાક વીમો મળવો જોઈએ જેથી ભવિષ્યમાં ખેડૂતો ઉપર દેવા ન થાય. ખેડૂતોને ખાસ કરીને પાણીની સગવડ હોય, ખેડૂતોની જે પણ નાની મોટી સમસ્યા હોય એ પૂરી થવી જોઈએ. આજનો અમારો વિષય એટલા માટે સૌરાષ્ટ્રને લઈને હતો કેમ કે અમે છેલ્લા 10 દિવસથી સૌરાષ્ટ્રના અલગ અલગ ગામડાઓમાં ગયા છીએ. સૌરાષ્ટ્રનો ખેડૂત ક્યાંક ને ક્યાંક સરકારથી ત્રાસી ગયો છે અને સરકાર આ ખેડૂતોને જેટલી હેરાન કરશે એટલી જ વિપક્ષ તરીકે કોંગ્રેસ ખેડૂતોની સમસ્યાઓનું સમાધાન કરશે. એટલી જ વાતને લઈને આજે આપણે આ બંને ધારાસભ્ય સાથે ચર્ચા કરી છે. આ બંને ધારાસભ્ય સૌરાષ્ટ્રના મુદ્દાઓને લઈને ઘણીવાર અવાજ ઉઠાવતા હોય છે, આંદોલન કરતા હોય છે, ચાહે જેતપુરનો પ્રશ્ન હોય, ચાહે ઉપલેટાનો પ્રશ્ન હોય, ચાહે રાજકોટનો હોય કે મોરબીનો હોય. તો હવે આપણે નેક્સ્ટ ટાઈમમાં સૌરાષ્ટ્રના બીજા વિવિધ જિલ્લાઓને લઈને પણ ચર્ચા કરીશું. મારો ઉદ્દેશ એટલા માટે આ લાઈવ કરવાનો છે કેમ કે તમારા મુદ્દાઓ છે, તમારા મુખે અને તમારા કાન સુધી પહોંચે એ જ અમે લોકો પ્રયાસ કરશું. આ લડાઈ 2022 સુધી સતત ચાલતી રહેશે અને 2022માં જ્યારે પણ સરકાર બનશે ત્યારે સૌરાષ્ટ્રના તમામ 7,000 ગામડાઓની પ્રમુખ સમસ્યાઓને દૂર કરીને અમે એવું સાબિત કરીશું કે આઝાદીની લડાઈમાં જે રીતે અમે કોંગ્રેસે કામ કર્યું છે એ જ રીતે ફરીથી ગુજરાતના નવનિર્માણ માટે પણ કોંગ્રેસ કામ કરતી રહેશે.